વિષય આખો ટોટલી હાસ્યનો છે મિત્રો, અને હાસ્ય હોવું જરૂરી છે. સંતો મહંતો ધર્મના વડાઓ કવિઓ લેખકો ફિલોસોફરો અને શાયરો દરેકે હાસ્ય પર ભાર મૂક્યો છે મિત્રો. એવા માણસો અમુક છે કે મહિનામાં એક જ વખત હશે બોલો પહેલી તારીખે 24 કલાક હરમનદાદા જેવું મળ્યું અને પાછા ભાગોરે જ બેઠા હોય યાર. આપણે કહીએ કેમ કાકા બેઠા, તો કહેતો હોય તો ઊભો થઈ જવું. કાકા તબિયત સારી છે, તાર બગાડવી. કાકા પ્રકાશભાઈ તમારો છોકરો, તારો હોય તો લઈ જા. આવા માણસો યાર. એટલે મારો કવિ કે બહુ જ છે લોગ અપને હી દુઃખ કે ગીત ગાતે હે, બહુ જ છે લોગ અપને હી દુઃખ કે ગીત ગાતે હે, હોલી હો યા દિવાળી સદા માતમ મનાતે હે, મગર દુનિયા તો ઉસી કી રાગીની પર ઝૂમતી હૈ હરદમ, જો જલતી ચિતા પે બેઠ કે બીના બજાતે હે. દોસ્તો આનું નામ જીવન કહેવાય, જીવે છે યાર અર્થ વગરનું. એમ અમુક માણસો એવા બી છે અને હાસ્યો હોવું જરૂરી છે. મેં આ વાત કરી ડગલે ને પગલે મને તમને દરેક જગ્યાએ હાસ્ય મળે મિત્રો. અમારા ગામમાં જવારા નેકર્યા, બાધાના જવારા હતા આખો વરઘોડો. કે બધા અમારા ગામડામાં તો શું કે ભૂવા ધૂ ને બધા ટોટલી આખા પચાનું ટોરું ધૂંધતું આવ્યું યાર. પણ એમાં ઓરિજિનલ ભૂવા હોય, એ 4 કે 5 ભૂવા ઓરિજિનલ હોય, એ એમની સ્પીડમાં ધૂણે, એ કેટલું ધૂણે, આમાં જા આટલી સ્પીડ. એટલે સમજી લેવું કે ઓરિજિનલ. અને જે પેલા દેશી પોટલી વાળા એવા તો જેવા વરઘોડા માર, એટલે સમજી લેવું કે આ ઠોકેલી ગાડી. જેવો કોટારો છે થયો નહીં કે ઉકેલ સમજ્યા નહીં, અને પોટલું તોડતા ડહુક 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 કરીને બહાર આવી ગયા. આખો વરઘોડો યાર મારા ફરિયામ ધન્યા કર્યો. હું છાપું વાંચું, મારા વાઇફ ચોખા મેં તરી આવે ને યાર, તો વાંચીને તો મારી વાઇફને દુર્વણ ઉમળો આવ્યો યાર. જિંદગી પહેલી જ વાર એને શરૂ કર્યો. હું હજળ ભૂત યાર. અને થઈ જ જાય ને ધર્મ સંકટમાં, સાથે પોતાની પત્ની જ હોમે ધૂંધતી હોય એટલે આપણે ધર્મ સંકટ, સાથે પગે લગાવી યાર, બહેરાને પગે લગાવી યાર. તા માં કહેવાય, માં કહેવાય નહીં, પગે લગાય નહીં. આ વટલો રસ્તો શું કરું યાર, હિંમત કરી મૂકું. સતી કોણ રમો છો, સતી કહેવું પડ્યું યાર. મૂકું સતી કોણ રમો છો, તા મને કે માગ માગ માગું એ આલું, આ રાઢ્યો પાડીને પૈસા હું આલો યાર. અને એ મને કે માગ માગ માગું એ આપું, મૂકું છૂટા છેડા હાલ કશું નહીં જોતું. મૂકું શું લઈ પીવો યાર. મહારાષ્ટ્રી પોકણ બુક કરવા વાળા આવ્યા એવા હિન્દી ભાષી યાર, અને મારી વાઈફને તો ગુજરાતીમાં લોચા પડે, પેલા હિન્દી ભાષી આઈ તત કે જય શ્રી કૃષ્ણ બહેનજી. ઓ જય શ્રી કૃષ્ણ ભાઈ, આવા પ્રકાશભાઈ હે હે ને કે નાવા બેઠે હે, હમણે જ બાથરૂમમાં બેઠે હે, પાણી કાઢ્યા લ્યા હે. મેં હોભરી વાર મૂકું, આજે જ યોગ મનનારો થયો, હિન્દી ભૂલી જનારો છે મૂકું. અચ્છા બહેનજી પ્રોગ્રામ ચલતે હોંગે, અરે બહુત ચલતે હે કે નાશે નાશ કરતે હે, અમારે તો એક જ બસ આવતી હે, તે જો ચૂકી જાતે હે તો છકડે મને લબડ કે આતે હે. મૂકું હું નાહવું પડશે હારું યાર, જેવું તેવું નહીં નાઠ્યો યાર. મૂકું જય શ્રી કૃષ્ણ. ઓ જય શ્રી કૃષ્ણ પ્રકાશભાઈ. મૂકું જા ચા બનાય, વહેલી આવતે લબડી આવતે વારી, તે હરમોહન દાદા જેવું મોઢું કરીને ગયો આમ. ચા લાઈન ટીપો પર મૂકી તો મને હારી કુબુદ્ધિ ઉજી યાર. મૂકું છે દૂરથી આવ્યા છે ને, નાસ્તાનું કોઈક આયોજન કર એવું કહ્યું મહેમાન જોડે, અને યાર છોડ આમ. હવે આગલે દિવસ અમે વઘારેલી ખીચડી બનાવેલી, આગલે દિવસ 10 વાગ્યાની વઘારેલી ખીચડી, બિનદાળ 10 વાગ્યા ટીપો ઉપર. હું તો હજર થઈ ગયો. હવે એમ કહું પાછું લઈ જા, તો પેલા મહેમાન વિચાર કરો શું આને પાછું ગયું. પણ મહેમાન ભૂખ્યા થયેલા ને તે વરુની જેમ તૂટી પડ્યા યાર. પણ ભૂખ્યા માણસના કોઈ વિવેક ના હોય યાર, સીધા તૂટી પડ્યા. પછી મને કહે પ્રકાશભાઈ એ ક્યાં હે, હવે હું હલવો યાર, વઘારેલી ખીચડી હું હિન્દી કયા માસ્તરે શીખવાડી હોય યાર. મૂકું સાહેબ એ નાસ્તા હે,
वो तो है, पर ये कौन सा नाश्ता है? अब मरिया मुकु साहब, ये वघारेली खिचड़ी है। ओ वघारेली खिचड़ी मुकु, हाँ वघारेली खिचड़ी। अच्छा ये कैसे बनती है? ओ बधी फॉर्मूला हिंदी में चोहे लाऊ यार, मुकु टूटी पड़वा देन। मुकु इसमें चोखे को पलारते हैं, मक्के फाड़े सब भेगा करके वघारते हैं, और साबुदाना बधू साड़ी पर मिल दीजू, साबुदाना पकड़िया। ओ साबुदाना मको, हाँ साबुदाना। अच्छा वो निर्मा वाले बनाते हैं। अरे ये हाबू दोना ना हाबू, ये वो माथा गुड़ना था यार। इले मैं ना कहीं दरेक दरेक जगह है हास्य मड़, हूँ आना हमारा एक मित्र से हास्य कराकर भावेश मिस्त्री, अमे मैं प्रोग्राम में गया कॉलेज में, हमारा प्रोग्राम 1.5 कलाक प्रोग्राम करो, पर कोई हंसे ही नहीं, ताली ना पड़े यार, जब बेहना माए हो एम बैठेला। मैं तो आयोजक ने बात करी, मुख्य साहब मारी भाषा नहीं समझता, कोई हंसता नहीं ताली नहीं पाड़ता। प्रकाश भी तारे बोलवानो के, कोई हंसे ही नहीं ताली नहीं पाड़े। मुकु क्या, अरे आ तो बहरा मंगा नहीं कॉलेज है क्या? तारे खबर बड़ी बता, बहरा भेगा थे ना यार। और एक जगह उन बाउस में प्रोग्राम में गया, मुकु ताली पाड़ो ना यार, ताली बाली कोई नहीं पाड़े बाबू, तारे बोलवानो के ताली बाली कोई नहीं पाड़े। मुकु तुम्हें ताली पाड़ो तो हमने मजा आवे यार, ताली पाड़ो, ताली बाली कोई नहीं पाड़े, तारे बोलवानो यार। मुकु यूं ना चले यार, तुम्हें ताली पाड़ो तो हमने मजा आवे, ताली पाड़ो, ताली बाली कोई नहीं पाड़े। मुकु प्रॉब्लम शू है यार? थारे के नहीं टेव पड़ी जाए, ये पेली हम जाए यार, वो बहुत त्रास। पिधेरा अमारा ओर थे पसार थया, ओर बाजू में अमरु गाम सुरेली है, એટલે સુધી પહોંચ્યા હશે અને એમનો વિચાર આવ્યો, ખારું રૂપલા કે શું કરે કે તારે કે બોલ બોલ નહીં કરવાનું, કે આમેથી પવન આવે બુસરના બટન નીકળી જાય, શું કરવાનું? તારે રાખવાડું એટલી બુદ્ધિ નહીં મળે કે ઉલટું પહેલ લે કે પાછળ બટન આગળ કોલો, બાઇક ઊભું રાખ્યું યાર અને અવરું શર્ટ પહેર્યું, પાછળ બટન આગળ કોલર, બીજી બે પોટલી ઠપકારી યાર અને હેડ્યા યાર, માધવપુરા સુધી પહોંચ્યા છે અને સામેથી આઈસર ટેમ્પો આવે, આ મૂર્ખાઓને એ ખબર નહીં કે હોન્ડાનું એક જ લાઈટ અને આઈસર ટેમ્પાનો બે, એ ભૂલ્યા યાર રોપલા, અરે હું હે કે સામેથી બે હોન્ડા જોડે જોડે આવે, શું કરવાનું? અરે એના ઢોકળાનો રોડ હે કે વચ્ચે કાઢી લેવાનું, ફૂલ સ્પીડ કરી યાર, પછાડી ધૂમધામ ખટારામ પડ્યા ગટરમાં, તો પેલા ટ્રકવાળા પીધેલા, દેખ મુલાવડી છો મરવા પટકો ગયો, દેખ તે ટોર્ચ મારીને જોતી રહેતે, જેને અવરું શર્ટ પહેરેલું એની ઉપર જ બેટરીનો પ્રકાશ પડ્યો, સરદાર હે જિંદો, પર એનકો માથો ફીરી ગયો, બે જણા તૂટી પડ્યા, તે અહીં પાતું તે પેરપા ફેરવી કાઢ્યું યાર, જીવતો તો તે સાફ કરી નહીં। અમર કાકા એક દિવસ મને કે પ્રકાશ, મું કહું હા દાદા દિલ્હી જવું, મું કહું હા ચલો ગોઠવી દઈએ, દિલ્હી ગાડીમાં બેસાડ્યા, ત્યાં દિલ્હી રેલવે સ્ટેશને ઉતર્યા, ત્યાં એમને ભેંસનો પોદરો જોયો, ઓ કોઈ દાડ સારો પોદરો જોઈ લો ને દિલ્હી, જોઈ ગયા એકદમ અને ચોંકી ગયા, સારું દિલ્હીમાં પોદરો બને નહીં યાર, દિલ્હી તો રાજધાની છે તો પોદરો જ યાર, પણ સારું દિલ્હીમાં પોદરો હોય નહીં યાર, ડબ્બાએ જોયો, હા લાગે તો પોદરો જ, પણ સારું દિલ્હીમાં પોદરો, 1/2 કિલોમીટર હેડીને આગળ ગયા, પાછા ઊભા રહ્યા, સારું દિલ્હીમાં પોદરો ના હોય યાર, દિલ્હી જ રાજધાની, પાછા આવ્યા ડબ્બાએ જોયો, હા પોદરો જ છે યાર, પણ સારું દિલ્હીમાં પોદરો, ચાખી જોયો, એટલે સારું હોવે યાર શ્યા તો પોદરો જ, સારું થઈને મારો પગ ના પડ્યો, એટલે આખો ચાખી જોયો બુદા, એટલે આવા માણસો છે યાર। અને લગ્ન જીવનની વાત કરીએ તો સાહેબ અમુક ઉંમરે આપણે ગોઠવા હોઈએ સારું કહેવાય, બાકી અમાર બાજુ નહીં ગોઠવાતા યાર, અમાર બાજુ તો 60-60 વર્ષે નહીં ગોઠવાતા, એ રખડા ઉગાડા બોલે બોલો, ફરે એમની મેં તૈયાર, એક જણો તો છોકરી જોવા ગયો, એમાં છોકરીએ હા પાડી, છોકરાએ હા પાડી, તો એની મમ્મીએ ના પાડી,
તેવાનું પસંદ કર્યું. તાકે હા ના પાડી દે કે તાકે કેમ તાકે 5 વર્ષ પહેલા આવું મન જોવા આવેલો કે એની માનવ જોવા ગયેલો યાર. વિચાર કરો કેદારાનો રખડતો હોય છે અને એક ભાઈ તો 10 વર્ષ સુધી છોકરીઓ જ જોજો કરી 10 વર્ષ અને પછી નક્કી કર્યું કે હું રખડી જઈશ. તે 10 વર્ષ પહેલા જે જોયેલી એ જોવા ગયો યાર. એ બેહી રહ્યા બે છોકરો લઈને નીકળી એ મોમાં આયા ચોકલેટ લાયા. તા પેલો હા પાડી હતો આ મોમું બનવું પડત બુડા. એટલે અત્યારના યુવાનો તો હું એટલે એક સલાહ આપું છું કે હાઈવે ઉપર ઊભા હોય એટલે જે સાધન મળે એમાં ગોઠવાઈ જાઓ. ભાઈ ટેક્સીની રાહ જોવા એમને જોવા એમ તો ઘણા ખટારા ખોઈ બે હયા. ભાઈ છેલ્લે છકડો હાથમાં આવે અને છકડો સાડી આપી ના સાડી કાપી ના હું છકડામાં જ ભરાયો છું બાપા મારે ડકા છે. એટલે દરેક જગ્યાએ હાસ્ય મળે. મારી વાઈફ મને કે લોકો તમને બહુ છેતરી જાય. મગ તાર માય છેતર્યો અહીં કોઈનો નહીં નંબર લાગ્યો. શું કરવા લોહી પીવો એ. પહેલાંના જમાનામાં એવું હતું કે છોકરી છોકરીનું મેરેજનું ગોઠવાય એટલે કોઈ એકબીજાને જોવાનું નહીં, ફોટા ફોટી કશું જ નહીં, ડાયરેક્ટ જ ગોઠવાઈ જવાનું. એમાં મારી ગોઠવણ થઈ યાર. તે સીધો મને બાજોટ ઉપર પધરાયો અને જોડે મોટી પાઠ 5-10 મણામાં એટલી જો આને જે હતા મારા ભાવેશ મિસ્ત્રી મારા મિત્ર છે એવા બધા ચડી બેઠ્યા. તો આના ગોર બાપા આવ્યા. અરે ઉતરો તમારી રાપકાડ ઉપર કેમ બેઠા ગયા ઉતરો. મૂકું દાદાગીરી નહીં કરવાની યાર. પૈનવા હું આવ્યો છું અને પાઠ ખાલી છે ભલે ને બેઠા યાર. અરે હું ખાલી કે આ તો કૈયા માટે હે. મૂકું આવડી મોટી પાઠ. અરે આય નાની પડવાની કે. અને મને પડશો છૂટ્યો યાર. મૂકું મોનો ના મોનો દાગીનો મોટો છે. અને વાતે સાચી યાર. હોમેથી મારી વાઈફને 4 બહેનપણીઓ કાઢી લાવે તે જે મવડાનું થળિયું ગબડાઈ લાવતો હોય. જેવી પાટ ઉપર એને બેહાડી પાટના 4 પાયામી અવાજ આવ્યો. કુચરુક પૂચરુક કુચરુક પૂચરુક. મું કહું બાપા આ ધંધો મેં ચો કર્યો યાર. વિધિ શરૂ થઈ. આકાશપતિ તમ તો એમ યથાગતિ સ્વર સહાય. હું તલવો હું તો ચપટીક ચપટીક થોડીક થોડીક આગ લાગે યાર. અને એ ઓમે તો મોટો બડકો થાય. મૂકું ચપટી ચપટી ઓમણ. મન કે ચપટી જ છે પણ પછી ખબર પડી એની ચપટી એટલે મોટો ચપટો. તો બાપા હોવા ગ્રામ તલમાં યાર ભરકા જ થઈ. હસ મેરાપની વિધિ શરૂ થઈ ત્યારે અમારે ગજેન્દ્ર કને એક ભાઈબંધ છે રિક્ષાવાળો. એને મને કહ્યું કે પ્રકાશભાઈ જ્યારે હસ મેળપ કરો ને ત્યારે કે ભાભીને ગલગલિયા કરજો કે તે સારું અચિંતું મને યાદ આવ્યું. હવે આપણો તો અનુભવ એ નહીં યાર પહેલી જ વાર પહેરેલો એટલે. મું કહું સારું પ્રયત્ન કરીશ. પણ શું કપાર મારા પહેલાં એની બહેનપણીઓ એને શીખવા દેલું તે એને ગલગલિયો ને એને ખબૂરિયો ચાલુ કર્યા. તો ઊંચો ને આ તો થયું યાર. કઈ મારો હાથ ને કઈ એનો હાથ. અઢી વિગમ જેસીબી ફરતો એવું લાગે યાર. ઓ બાપા મૂકો આ ધંધો મેં ચો કર્યો યાર. પછી વિદાય પ્રસંગ. આમ જોવા જઈએ તો બેન દીકરીનો વિદાય પ્રસંગ એ બહુ કરુણ પ્રસંગ છે મિત્રો. અમારો કવિ તો એટલા સુધી કહે છે કે ઇધર જિંદગી કા જનાજા ઉઠેગા ઇધર તો કિસી કી દુલ્હન બનેગી. ઇધર જિંદગી કા જનાજા ઉઠેગા ઇધર તો કિસી કી દુલ્હન બનેગી. તેરી ડોલી કો ભી 4 આદમી ઉઠા કે લે જા રહે હોંગે. ઇધર મેરે જનાજો કો ભી 4 આદમી ઉઠા કે લે જા રહે હોંગે. તેરે ઘરવાલે ભી રો રહે હોંગે. ઇધર મેરે ઘરવાલે ભી રો રહે હોંગે. તુને ભી નયે કપડે પહેને હોંગે ઇધર મેને ભી નયે કપડે પહેને હોંગે. મગર ફર્ક ઇતના હોગા કે તું સસુરાલ જા રહી હોગી ઓર મેં સ્મશાન જા રહા હું. આટલી કરુણતા છે સાહેબ બહેન દીકરીની વિદાયમાં. પણ અમારામ તો અમારું કશું નહીં યાર. અમારામ તો અમે રડતા હતા ને એ લોકો ખુશ. ઝાડ ગયું જગા થઈ અને આ ઝાડે આખું થળિયું બજાડેલું યાર. એમ્બેસેટરનો જમવાનો ડોહાએ એવી એમ્બેસેટર નક્કી કરેલી તે હોર્ન વગર બધું વાગે. ખાલી હોર્ન જ ના વાગે યાર એ ઉગાડું. જેવી પાછળ માર વાઈફને બેસાડી ડ્રાઈવર હંગત ગાડું ઊંચું થયું યાર.
पूरा ड्राइवर के प्रकाश भाई सामान नहीं मुकु पांच सौ तो जो आ सामान सबूड़ा मन के तुम्हारी जगह मुकु तारी जोड़े ये आखी जगह से एंगेज है यार। पछी बहनों लग्न गीते मैचिंग था एवं शुरू करू बेनी बा सासरे जासे गाड़ी मा एकला मासे बेनी बा सासरे जासे ने गाड़ी में एकला मासे तब वरजन दे किम राखवानो छे यार के पाछो दूरे बधवानो यार જેમ તો કોઈને વિધિ પતાઈ લાયો ઘેર પાંચ છ દિવસ થયા પછી મન કે સાંભળો છો મકુ બોલો મન કે પાછલી બારીને પડદા નખાઈ દો મકુ કેમ તાકે પછી રસિકો ફ મારે મકુ એવું તાકે હા ટગર ટગર જોવે મકુ તે મોડું બતાવ્યું તાકે ના ભાઈ હું થોડી બતાવું મકુ એક જ વાર મોડું બતાવી દેવું આખી દિવાલ ચાલી લે છે ખોટા ખર્ચા કરવાનું ક્યાં જરૂરી છે યાર દરેક દરેક જગ્યાએ હાસ્યો મળે અને હાસ્યો હોવું જરૂરી છે મેના વાત કરી અમારો આણંદનો એક MBBS ડૉક્ટર થઈને દાહોદમાં દવાખાનું ખોલવા ગયો કે દાહોદ બાજુ સારું ચાલશે એક કાકા કરિયાના દુકાન કરે નાનું શું ગામ કાકા ગામ કેવડું કે અરે બહુ મોટું બાપુ 5000ની વસ્તી રહે કાકા 5000ની વસ્તી હા બાપુ આખું મોટું ગામ બહુ મોટું ગામ હે કાકા એ દવાખાનું ચાલશે કે દવાખાનું નહીં ચાલે બાપુ કોઈ માંદા પડે જ નહીં કે કાકા 5000ની વસ્તી છે ને કોઈ બીમાર જ ના પડે કોઈ માંદા પડે જ નહીં ઝાડા ઉલટી તાવ કાંઈ નહીં બાપુ કોઈ માંદા નહીં પડે કાકા 5000ની પબ્લિકમાં કોઈ બીમાર ના પડે એવું બને જ નહીં યાર અરે કોઈ માંદા પડે જ નહીં બાપુ કે આવી ચર્ચા કરતેલા અને એક સ્મશાન યાત્રા નીકળી દૂરથી ડૉક્ટર જોઈ ગયા કાકા પેલું કોઈ ગુજરી ગયું એ ડાક્ટર હતો કે ભૂખે મરી ગયો પેલો અહીં પાસ હોવી જોઈએ એ વિચાર કરો ગામ કેવું સુખી કહેવાય જો ડૉક્ટર જ ભૂખે મરી જતા હોય ત્યાં તો જોવાનું જ નહીં યાર એટલે દરેક ડગલેને પગલે મને તમને હાસ્ય મળે અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા અમારા હિમામાં આવેલા આયા નહીં જોકે પણ આ જોક્સમાં આવેલા બધે કોચો ડમરા ખરી દેલા યાર તે અમારી ગામડાની બહેનો પેલા હુકા છાન આવીને પોદરાના તે ડોસ્યો આગળ ગયો મારા જેવો દોઢ ડયાન મળ્યો મારા જેવો દોઢ ડયાન મળ્યો તે એને પૂછ્યું જોયું કે એ મેન વોટ ઇઝ ધીસ પેલો કહેધી છે પોદરા લીલા હોતા હોય તો પોદરા અને હું કઈ જતા એટલે છાના બુરિયાને ઘેન ના લીધી યાર આગળ ડોસ્યો જોડ ગયો એ આગળ જઈ અને ડોસ્યોને એને એનો પરિચય આપ્યો કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ ઓબામા છું એની ભાષામાં ડોસ્યો આગળ જઈને કે આઈ ઓબામા ત્યાં પછી ડોસ્યો કે આઈ ખોડિયારમાં આ 1977માં એટલે તારો ચોર આગાવે આ તો ગુજરાત છે બુડા ભૂકા કાંઈ નાખો યાર આગળ વધ્યો અમારા ગામમાં એક વિશાળ તલાવ છે અમારા કાકા તારો ખરતા છે તલાવનું વાતાવરણ જબરજસ્ત જોયું કાકાને સામું જોઈને કે વાવ કાકો કે નો આવ્યો વાવ આ તલાવ છે આ વાવ દેખાય છે ને કે અંદર ઉતર્યો શિયાળાનો દિવસ પાણી ઠંડુ આંગરી બોરી કાકાને જો સામું જોઈને કે આઈશ કાકો કહું ઉભો રૂમમાં લઈ આવું હું આઈશ એકલો તને જઈશ મિત્રતા થઈ ગઈ યાર બુરીઓ મોર્નિંગ વોક કરવા જાય અને અમારા કાકા ખેતરમાંથી ઘરે આવે તો બે ભેગા થાય જોકે અમેરિકાના બુરીઓ બહુ વિવેકી હોય કાકાને સામું જોઈને કે ગુડ મોર્નિંગ અમાર કાકો કે ગોવિંદ મૂળજી કાકા મનમાં નામ પૂછી જોવે યાર અને ભુરિયાને મનમાં એવું કે ગુડ મોર્નિંગને ગોવિંદ મૂળજી કહેવાતું છે બીજે દિવસ ભેગા થયા ગુડ મોર્નિંગ અલે આ ગોવિંદ મૂળજી યાર હું સાંભળી ગયો કાકા મૂકું તમારું નામ નહીં પૂછતો એ સવારની શુભકામનાઓ આપેલી હામે તમારું ગુડ મોર્નિંગ કહેવું પડે શું ગોવિંદ મૂળજી બાજા યાર મન થોડી ખબર કાલ કહીશ મૂકું સારું બીજે દિવસ તો કાક ભુરિયો બોલે તા પહેલાં કાકા તૂટી પડ્યા ગુડ મોર્નિંગ પેલો ભૂરિયો કે ખોવિંદ મોરજી લીધા પેલે બદલ્યું યાર એટલે નહીં દરેક દરેક જગ્યાએ હાસ્ય મળે કોને ભલાને પૂછે છે કોને બુરાને પૂછે છે કોને ભલાને પૂછે છે કોને બુરાને પૂછે છે અંતરને નીચોર્યા પછી કોના ફૂલોની દશાને પૂછે છે એ તો સંજોગ ઝુકાવે માનવીને નહીં તો કોને ઉપર વાડાને પૂછે છે દોસ્તો
ये जरा होटल में जिन मगजमारी कर बापू के गरम गरम हो है तार के समोसा छे आना थे गरम तार के दाल वड़ा छे तैयार छे अरे आना थे गरम जलेबी हमने ज काढ़ी गया अरे आज आना थे गरम के होटल वालों गरम थो यार अन कायदेसर था ज नहीं यार अंदर जन भट्ठा में धक धक तो अंगारो लाओ ले क्या गरम से हाँ मारे बेड़ी हरगावी देखो रे यार पीदरों ने तो बहुत राशि यार ना पीना हराम ना पिलाना हराम पीने के बाद होश में आना हराम ना पीना हराम ना पिलाना हराम पीने के बाद होश में आना हराम जब मैं गया पीने महकाने में तो शराब की बू आती थी मगर जब पीकर बाहर निकला तो ये जन्नत नजर आती थी दोस्तों।